જંગલ સફારી પાર્કમાં સુવર્ણના મંગળ વાવડ દક્ષિણ અમેરિકાના અલ્પાકાએ આપે બચ્ચાને જન્મ આપતા જંગલ સફારીમાં નવા સદસ્યનું આગમન સાઉથ અમેરિકન દેશનો પ્રાણી છે આ અલ્પાકા આમ જંગલ સફારીના માત્ર પ્રવાસીઓનું મનોરંજનનું સ્તર પણ હવે તે वन्यજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું સ્થળ બન્યું છે જંગલ સફારી પાર્કના નાયબ વન સંરક્ષક ડોક્ટર રતન નાલા અને આરએફઓ ડોક્ટર જાદવના જણાવ્યા અનુસાર સતત પ્રાણીઓની દેખરેખ અને કાળજી રાખનાર સફારીના કર્મયોગી એવા એનિમલ કીપર અને તબીબો તરફથી યોગ્ય માવજતને કારણે અશક્ય બન્યું છે અહીં ઊંચાઈવાળા ઠંડા પ્રદેશના ઊંટના કુંડના આ નવતર પ્રાણીને ખૂબ કાળજી લઈને રાખવામાં આવ્યું છે હા અહીં વસી ગયેલા દક્ષિણ અમેરિકાના મૂળવતની શ્રીમાન અને શ્રીમતી અલ્પકાને ત્યાં પારણું બંધાયું છે ખૂબ કિંમતી ફર જેને આપણે કડકડતી સામે રક્ષણ આપતું કહી શકીએ તેના માટે જાણીતા આ નવતર પ્રાણીયુગલને ત્યાં બચ્ચાના આગમનથી જંગલ સફારી રોમાંચિત થઈ છે બાર અલ્પાકાના આગમનને હર્ષથી વધાવતા જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું છે કે જંગલ સફારીનું વાતાવરણ પ્રાણીઓને અનુકૂળ આવતા પ્રાણીની વસ્તીમાં વધારો નોંધાઈ રહ્યો છે આ બચ્ચાના જન્મ સાથે જ જંગલ સફારીમાં અલ્પાકાની સંખ્યા હવે ચાર થઈ છે અગાઉ આ પ્રકારના પ્રાણી સંગ્રહાલયો ફક્ત પક્ષી દર્શન હતા હવે અભિગમ બદલાયો છે અને તે પ્રમાણે ગુજરાત માટે નવલા નજરાણા જેવી કેવડિયાની જંગલ સફારી માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્તર ન બની રહેતા હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું સ્તર બન્યું છે સતત પ્રાણીઓની દેખરેખ અને કાળજી રાખનાર સફારીના કર્મયોગી એવા એનિમલ કીપર અને તબીબો તરફથી યોગ્ય માવજતને કારણે આ સ્થળે અલ્પાકાનું પ્રજનન ગર્ભદાન અને બાર જન્મ આ બધું શક્ય બન્યું છે યાદ રહે કે આ પ્રાણીને ખૂબ સુરક્ષિત વિશ્વસનીય અને પ્રેમાર વાતાવરણ મળે તો જ પ્રજનન અને ગર્ભદાન સુધી પહોંચે છે ઊંટના કુરના આ પ્રાણી દંપતીને સંતાન પ્રાપ્તિથી જંગલ સફારીના સોગામાં જાણે કે એક પીંચું ઉમેરાયું છે આ એક સૌમ્ય શાંત પ્રેમાર અને કુતૂહલ વૃત્તિ ધરાવતું પ્રાણી છે જેને સરળતાથી પારી શકાય છે પેરુ અને બોલિવિયાની એન્ડેજ પર્વતમાળાની ઊંચાઈ પર વસતા લોકો આ પ્રાણીનો ઉછેર કરે છે કારણ કે એના ઊન જેવા ગરમવારની ખૂબ ઊંચી કિંમત અંકાય છે વર્ષમાં સરેરાશ એકવાર એની બાબરી ઉતારીને મેળવવામાં આવે છે છેલ્લા પાંચ હજાર કરતાં વધુ વર્ષોથી એ પ્રદેશના લોકો આ પ્રાણીનો ઉછેર કરે છે પ્રાણી વિજ્ઞાન કહે છે કે આ પ્રાણીનું પાચનતંત્ર ખૂબ સક્ષમ છે એટલે કેટા બકરા જેવા પ્રાણીઓ કરતાં તે કદમાં મોટું હોવા છતાં તેનો ખોરાક એમના કરતાં અડધો છે નર ત્રણ વર્ષની ઉંમરે અને માદા ચૌદથી અઢાર મહિનાની ઉંમરે ગર્ભધાન માટે પુખ્ત બને છે તેનું આયુષ્ય અંદાજે વીસ વર્ષનું છે જન્મ સમયે બચ્ચાનું વજન સાતથી આઠ કિલોગ્રામ હોય છે જે પુખ્ત વયે વધીને પંચોતેર કિલોગ્રામ જેટલું થઈ શકે છે આ પ્રાણીનું પણ છે લીમા નામનું અન્ય એક પ્રાણી અલ્પાકાના મેરામાં ખોવાઈ ગયેલા ભાઈ જેવું હમસકલ છે એટલે કે આ બે વચ્ચે ઓરખની મૂંઝવણ સર્જાય છે જો કે ઇમલા કરતા કદમાં તે નાનું છે હવે પ્રવાસીઓને એમ કહી શકાય કે શ્રીમાન શ્રીમતી અને બાર અલ્પાકાને મરવું હોય તો કદાચ કેવડિયા જંગલ સફારી આવ્યા વગર છૂટકો નથી દીપક જગતાપ ટીવી રાજપીપળા